જૂનાગઢ શહેરમાં વધતા જતા અકસ્માતના બનાવનો મામલો સામે આવ્યો છે, જેમાં જૂનાગઢ પોલીસ વિભાગ દ્વારા પત્ર લખવામાં આવ્યો છે. જૂનાગઢમાં 3 દિવસમાં એમ કે 3 અકસ્માત થયા. પહેલાં તો જ્યારે અમે રોડ ખરાબ હતા અને ખાડો હતો તો કેમાં પડી ગયા હતા, વૈયા ગયા, બેસ્ટમાં બેસ્ટ રોડો બનાવ્યા. તો રોડ હારા મારો બન્યો એટલે એમાં છૂટ આપી દીધી ગવર્મેન્ટે કે તમારે 140ની સ્પીડે ગાડીઓ હાંકવાની. તમે તમારી ઓવરસ્પીડથી હાંકતા હો હોશિયારીમાં બીજાને સિનશોટ કરવા માટે થઈને. એ બન્યું છે, બહુ ખરાબ બન્યું છે, પણ એના મા બાપની શું હાલત હશે. હું હરેક યંગ જનરેશનને કહું છું કે તમે ગાડી સ્પીડથી હાંકો ને એના પહેલાં સ્પીડોમીટર ઉપર તમારા મધર ફાધરનો ફોટો રાખી દો. કારણ કે ઘણીવાર આપણે છાપામાં સાંભળીએ કે 3 બહેનનો 1નો 1 ભાઈ હતો. મા બાપ ભેગા નથી પડતા, પણ જે વધારે પડતી હોશિયારી, બીજાને દેખાવડો કરવો, વધારે સ્પીડથી હાંકવી, જ્યાં સ્પીડ બ્રેકર મૂકવાના જ કમિશનર સાથે ચર્ચા થઈ છે, ટાઉન પ્લાનિંગ ઓફિસરે, અને જ્યાં જ્યાં જરૂર લાગશે ત્યાં. પણ ઘણીવાર એવું થાય છે કે અમે સ્પીડો બ્રેકર મૂકીએ જ્યારે, તો એમાં પણ વાંધો આવે છે કે ભાઈ આટલા બધી થોડા મૂકવાનો હોય. તમે જૂનાગઢથી અમદાવાદ સુધી જાઓ, મને હાઈવે ઉપર એક પણ બતાવો કે કઈ જગ્યાએ સ્પીડ બ્રેકર રાખવામાં આવે છે. તો એ તો ડ્રાઈવરોએ પણ, જે 4 વ્હીલ લગાવતા હોય, 2 વ્હીલ, એને ખબર જ હોવી જોઈએ. એટલે જ્યાં માનજો કે જરૂર પડશે ત્યાં કમિશનર ટાઉન પ્લાનિંગને સૂચના પણ દીધી અને તાત્કાલિક એની વ્યવસ્થા પણ કરી. ફરીને બધા મિત્રો સર્કલ ગ્રુપ અને હરેક મા બાપને કહું કે છોકરો બહાર જાય ને ત્યારે આટલી સલાહ આપજો કે ઓવરસ્પીડ ત્યાં શું ફેર પડે. 5 મિનિટ મોડું વહેલું થાય તેમાં તમારું હોયું શું જાય છે. પણ નથી માનતા અને વધારે પડતી સ્પીડથી હાંકે છે. બનાવ બન્યો, ટ્રાફિકની સમસ્યા અથવા ટ્રાફિકનું ધ્યાન રોડ ઉપરનું હરેક જે ગાડી હકાવતા હોય એને પણ ધ્યાન રાખવું જોઈએ. લોન પર ફોન, 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ. દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન. ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ, આભા હોટલ નીચે, પેટ્રોલ પંપ સામે, ભુજ. તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એપ્લાયન્સીસ.